છેલ્લે આપણે જોયો તો પહેલો સિચ્યુએશન કે જો ભાગીદારમાં જોગવાઈ ન હોય અને નફો 40,000 હોય એ. હવે આપણે બીજું આગળ જોઈએ છો, ભાગીદારી કરારનામામાં મૂડી પર વાર્ષિક 10% દરે વ્યાજ આપવાની જોગવાઈ હોય અને પેઢીનો નફો 80,000 હોય. તો સૌથી પહેલાં આપણે પેઢીનો નફો 80,000 એ અહીંયા આગળ જમા બાજુ લખી નાખશું. નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો 80,000. હવે મૂડી પર વ્યાજ આપીએ. આપણા બે ભાગીદાર છે એ અને બી, તેની મૂડી આપણને રકમમાં કેટલી આપેલી છે? અહીંયા આગળ જુઓ, 4,00,000 અને 2,00,000. આ 4,00,000 અને 2,00,000ની મૂડી ઉપર 10% વ્યાજ એટલે કેટલું થશે? 40,000 અને 20,000. તો એ આપણે લખશું, અહીંયા આગળ 40,000 અને 20,000 મૂડી ઉપરનું વ્યાજ. હવે અહીંયા ખાસ ધ્યાન આપવાનું, આ જે 80,000નો નફો છે એમાંથી આ 60,000 મૂડી પરનું વ્યાજ બાદ કરવાનું. આ બાદ કરીએ એટલે આપણને તફાવત કેટલો મળશે? 20,000. આ 20,000ને આપણે બંને ભાગીદારોની વચ્ચે વેચવાના રહેશે. આ 20,000ને આપણે કેવી રીતે વેચ્યું? તો કે તેના નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં જે આપણને રકમમાં આપેલું છે એ છે 4:1, એટલે 20,000 × 4/5 એટલે 16,000, અને 20,000 × 1/5 એટલે કેટલા આવશે? 4,000. બરાબર છે? આવી રીતે આપણને ટોટલ 20,000 મળશે. હવે જુઓ, આ ખાતું આ બંને બાજુ થઈ ગયું સરભર, બરાબર. હવે ત્રીજું જોઈએ, ત્રીજાની રકમ શું કહે છે? જો મૂડી ઉપર 10% વ્યાજ આપવાની જોગવાઈ હોય અને પેઢીનો નફો છે કેટલો હોય? 30,000 હોય, બરાબર. તો અહીંયા આગળ જે નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો કેટલો લખીશું? 30,000. મૂડી પર વ્યાજ માટે શું થશે? જુઓ, અહીંયા ખાસ ધ્યાન આપો, અહીંયા આપણને ચોખ્ખો નફો કેટલો છે? 30,000 છે, બરાબર. પણ આપણે આના આગળનામાં જોયું હતું મૂડી પરનું વ્યાજ તો સેમ જ રહે, બરાબર. 10% એટલે 40,000 અને 20,000 થાય. એની બદલે અહીંયા આપણી પાસે 30,000ની રકમ છે. હકીકતમાં આપણે કેટલું વ્યાજ ચૂકવવું પડે? 60,000. તો જેટલો નફો થયો છે એટલું વ્યાજ ચૂકવશું, એટલે નફો કેટલો થયો છે? 30,000. તો 30,000ને ચૂકવશું, પણ કયા પ્રમાણમાં ચૂકવવાનું? અહીંયા મૂડીના પ્રમાણમાં. ખાસ ધ્યાન રાખજો, મૂડીના પ્રમાણમાં. હવે મૂડીનું પ્રમાણ કયું છે આપણે જોઈએ. 4,00,000 અને 2,00,000 એટલે 4:2. હવે એના ભાગ ચાલે એટલે 2 × 1 = 2, 2 × 4 એટલે શું થાય? 2:1. એટલે આ જે નફો છે એને 2:1ના પ્રમાણમાં આપણે વેચ્યો. જો અહીંયા આપણને નીચે આપેલું પણ છે, બરાબર છે. આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. હવે ચોથું, તો કે મૂડી ઉપર વ્યાજ 10% આપવાનું પણ ખરી અને એને ખર્ચ ખાતે ગણવાનું પણ ખરી. અહીંયા આપણને નફો કેટલો છે? 30,000 જ નફો છે, પણ મૂડી પરનું વ્યાજ છે એને આપણે ધંધાનો ખર્ચો ગણવાનો છે. એટલે અહીંયા 30,000 નફો છે, છતાં પણ આપણે 60,000 વ્યાજ છે એ ચૂકવી જ દેવાનું. એટલે ટોટલ કઈ બાજુનો વધારે આવ્યો? તો કે ઉધાર બાજુનો. ઉધાર બાજુનો ટોટલ કેટલો આવ્યો? 60,000. એ આપણે લખી નાખવાનો અહીંયા આગળ 60,000, અને પછી આ 60,000માંથી આ 30,000 બાદ કરીએ એટલે આ જે 30,000 વધ્યા આ એ આપણી શું થશે? ચોખ્ખી ખોટ. તો ખોટને પણ આપણે કયા પ્રમાણમાં વેચવાના? નફા નુકસાનના પ્રમાણમાં. એ છે શું? 4:1. એટલે આ જે ખોટ આવી આપણને એને આપણે 4:1ના પ્રમાણમાં વેચી, બરાબર છે. હવે આપણે એની પછીનો સંજોગ પાંચમો જોઈએ. શું કીધું છે રકમમાં? તેમાં જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજ 10% ગણવાનું પણ અને ખર્ચ પણ ગણવાનો અને પેઢીની ખોટ 10,000 છે, તો ખોટ છે એક શું થશે? ઉધાર. એટલે અહીંયા આગળ નફા નુકસાન ખાતે ચોખ્ખી ખોટ આપણે કેટલી લખી? 10,000. હવે વ્યાજ 60,000,
જે આપણે અગાઉ ગણ્યું છે સેમ એવી રીતે ગણીને મૂકી દેવાનું। હવે અહીંયા આગળ ટોટલ કરવાનો, બરાબર છે? તો સ્વાભાવિક છે, કઈ બાજુનો ટોટલ વધારે આવશે? ઉધાર બાજુનો આવશે। તો આપણે ઉધાર બાજુ 10,000 + 60,000 એટલે ટોટલ મળ્યો આપણને 70,000। આ બાજુ એ 70,000 એમનમ લખી નાખવાના। હવે 4:1 પ્રમાણમાં 70,000ને વેચીએ એટલે કેટલું આવશે? 56,000 અને 14,000। હવે આગળ જોઈએ નફા સામે ખર્ચ અને નફા નુકસાન ફાળવણી વચ્ચેનો તફાવત। હવે નફા સામે ખર્ચ અને નફા નુકસાનની ફાળવણી આ બંને વચ્ચે શું તફાવત છે? સૌથી પહેલું તો કે ઉપજ સામે ખર્ચ મેળવવાનો સિદ્ધાંત, બરાબર છે? ઉપજ સામે ખર્ચ મેળવવાનો સિદ્ધાંત એટલે તો કે ઉપજ થઈ હોય એમાંથી ખર્ચાને ચૂકવવાનો આ સિદ્ધાંત છે એ નફા સામે ખર્ચમાં લાગુ પડે, પરંતુ નફા નુકસાન ફાળવણીમાં લાગુ પડતો નથી। એટલે કે ખર્ચ થયો હોય તો એને આપણે ભોગવવાનો જ તે, આવક થાય તોય ભલે અને ન થાય તો પણ ભલે। હવે બીજું નોંધ ક્યાં થશે? ઉધાર બાજુએ થશે, પણ ક્યાં? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ। અને આ ક્યાં ઉધાર થશે? ફાળવણી ખાતાની ઉધાર બાજુએ। ખાસ ધ્યાન રાખજો, નફા નુકસાનની ઉધાર અને નફા નુકસાન ફાળવણીની ઉધાર બાજુ। હવે ક્યારે નોંધાય છે? તો કે નફો હોય કે નુકસાન દરેક સંજોગમાં પૂરેપૂરી રકમ નોંધાય। અને આગળ શું કીધું છે? જો નફો હોય તો જ નોંધવાનું, ખોટ હોય તો એની નોંધ કરવાની નહીં, બરાબર છે? આગળ પ્રાથમિકતા, નફાની ફાળવણીની નોંધ પહેલાં ખર્ચની નોંધ થાય છે। હવે અહીંયા આગળ શું કરીએ છીએ? આપણે ખર્ચને પહેલાં નોંધ કરીએ છીએ, અને અહીંયા શું કરીએ? તો કે ખર્ચ થઈ જાય પછી નફો વધે એને આપણે વેચ્યું, બરાબર છે? અને આમાં શું કીધું? પહેલાં ખર્ચ લખવાનો પછી નફો લખવાનો। અહીંયા આગળ પહેલાં નફો લખશું પછી ખર્ચ લખશું પછી જે નફો વધશે એને ભાગીદારોની વચ્ચે વહેંચ્યું। હવે ઉદાહરણ આપ્યા છે બંનેના, બરાબર છે? ભાગીદારની લોન પરનું વ્યાજ, તો ભાગીદારને આપણે લોન લીધી હોય એની પાસેથી તો વ્યાજ આપણે ચૂકવવું જ પડે, નફો થાય તોય ભલે અને ન થાય તો પણ ભલે। પછી તો કે ભાગીદારને ભાડું ચૂકવવું પડે। હવે મેનેજર છે આપણે ત્યાં નોકરી કરતો હોય તો આપણે એમ તો ન કહીએ કે ભાઈ આ વખતે બહુ ભી છે તો આવતા મહિને પગાર લઈ લેશે, નહીં। આ ખર્ચા છે એ આપણે ચૂકવવા પડે, પણ એની સામે મૂડી પર વ્યાજ છે એ શું કીધું? નફો હોય તો જ ચૂકવવાનો, ભાગીદારને કમિશન તો જ આપવાનું। પછી સામાન્ય અનામત, સામાન્ય અનામત શું છે? તો કે આપણા નફામાંથી આપણે જે રકમ સાઈડમાં મૂકીએ એ, તો હવે નફો ન હોય તો આપણે એ મૂકવાનો સવાલ ઊભો થતો નથી, બરાબર છે? હવે આગળ આપણને દાખલા શરૂ થાય છે। હવે આપણે ઉદાહરણ પહેલું જોઈએ, એની પહેલાં સૌથી અગત્યનું આ જે કોષ્ટક છે એ જોઈ લઈએ છીએ, બરાબર છે? હવે આ કોષ્ટક છે એ જેને યાદ ન રહે એણે ખાસ કઈ વસ્તુ યાદ રાખવાની છે, બરાબર? એ છે આ 78 અને 66। આ 78 અને 66 છે એને આપણે ભૂલવા દેવાના નથી। હવે જુઓ, જ્યારે આપણને દાખલામાં એવું કીધું હોય કે શરૂઆતમાં ઉપાડ કે અંતે ઉપાડ, જો શરૂઆતમાં ઉપાડ કીધો હોય ત્યારે એન બરાબર 78/12 લેવાનું, અને અંતે ઉપાડ કીધો હોય ત્યારે આપણે 66/12 લેવાનું। એવું શું કામ? જુઓ, સપોઝ કે પહેલો મહિનો છે એની પહેલી તારીખે હું 1500 રૂપિયા લઉં છું, બરાબર? તો એના ઉપર મારું વ્યાજ છે એ કેટલા મહિનાનું ગણાશે? 12 મહિનાનું ગણાશે। પછી બીજા મહિનાથી તો કે 1 મહિનો ઘટી જાય એટલે 11, પછી 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 આવી રીતે ગણાશે। એટલે આ બધાનો ટોટલ કરશો ને તો 78 આવશે। હવે હું માસના અંતે ઉપાડું તો એના બીજા દિવસથી બીજો મહિનો ગણાય જાય, એટલે એના માટે મારે કેટલા મહિનાનું વ્યાજ ચૂકવવું પડે? 11 મહિનાનું। એવી રીતે લાઈનમાં ગણીએ એટલે 11, 10, 9। હવે આ ખાસ ધ્યાન રાખો, આ જે કોષ્ટક આપણને આપ્યું છે એ આપણે કાંઈ કામનું છે નહીં, આપણે ક્યાંય પૂછા છે નહીં। આપણે તો શું ધ્યાન રાખવાનું છે? 78 અને 66
જ્યારે શરૂઆતમાં ઉપાડ કીધો હોય ત્યારે આપણે લેવાના 78 અને અંતે ઉપાડ કીધો હોય ત્યારે આપણે લેવાના 66. આ બે વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની છે. તો ચાલો આપણે દાખલો જોઈએ. ઉદાહરણ પહેલું, હિરલ છે એ દર મહિનાની શરૂઆતમાં 500 રૂપિયાનો ઉપાડ કરે છે. શરૂઆતનો ઉપાડ છે એટલે શું કીધું આપણે, શું ધ્યાનમાં રાખવાનું થશે, 78 ના છેદમાં 12. હવે વાર્ષિક 10% લેખે વ્યાજ ગોતવાનું હોય તો કુલ ઉપાડ અને કુલ વ્યાજ શોધો. કુલ ઉપાડ કેટલો થાય, તો કે 500 રૂપિયા દર મહિને 500 × 12, 12×5 = 60, 6000 રૂપિયા. સિમ્પલ વસ્તુ છે, ખાસ ગણતરી જોવાની છે ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજનું જે સીધું સાદું સૂત્ર છે જે આપણે વર્ષોથી જાણીએ છીએ, I = PRN/100. હવે આઈ એટલે તો કે સોરી વ્યાજ કે જે આપણે ગોતવાનું છે એ, પી એટલે 500 બરાબર રકમમાં આપેલા છે, આર 10% આપણને અહીંયા ઉપર રકમમાં કીધું છે એ. હવે એન માટે આ જે કોષ્ટક છે એના ઉપરથી શરૂઆતનો ઉપાડ એટલે 78 ના છેદમાં 12. આ સિમ્પલ ગણતરી કરવાની છે, વ્યાજ મળ્યું 325 રૂપિયા. આ થયું કુલ ઉપાડ ઉપરનું વ્યાજ, બરાબર છે. હવે બીજું ઉદાહરણ જોઈએ. હવે અહીંયા આપણને આનું આ ઉદાહરણ છે એમાં આપણને ડિટેલસર સમજાવ્યું છે કે શરૂઆતમાં ઉપાડ કરે છે. તો પહેલા મહિના માટે જુઓ, અહીંયા જુઓ આ પહેલો મહિનો છે 1/4, એના માટે આ 1, 5, 1, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3 એમાં આટલા મહિનાનું વ્યાજ ચૂકવવું પડે બરાબર. અને પહેલી તારીખે કર્યો છે એટલે એ મહિનાનું પણ ચૂકવવું પડશે, એટલે કેટલા થશે 12. પછી ધીમે ધીમે ઘટતા જાય એટલે 11, પછી 10, 9, 8, 7 આવી રીતે વ્યાજ છે એ ચૂકવવું પડે. તો આના માટે આપણે શું કરવું પડે, જો 1 વર્ષનું વ્યાજ બરાબર આ અહીંયા 1/12 લેવા હોય તો આપણે આવી રીતે ગણતરી 39,000 ને અહીંયા જે છે એ લેવા પડે બરાબર. હવે તો પણ શું આવ્યું, 325. અહીંયા આપણને વગર મહેનતે પણ કેટલા મળ્યા, 325. તો કઈ પદ્ધતિ અપનાવાય, કોષ્ટકવાળી, બરાબર છે. આ કોષ્ટક છે એ ઓનલી ફોર આપણી સરળતા માટે બનાવેલું છે, આપણે એને ક્યાંય લખવાનું નથી. આપણે ખાલી યાદ રાખવાનું છે 78 અને 66, શરૂઆતમાં હોય તો 78, અંતે હોય તો 66, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ, બીજું ઉદાહરણ આપેલું છે. હંસા, હિતેશ અને વિજય આ ત્રણેય એક પેઢીના ભાગીદાર છે. તેઓની મૂડીનું પ્રમાણ હવે આપણા દાખલામાં જેટલું જરૂરી છે એને અંડરલાઇન કરતા જાય. સૌથી પહેલાં તો કે મૂડીનું પ્રમાણ 3:2:1. આ ખાસ વાંચી લેવાનું, મૂડીનું પ્રમાણ અને નફાનું પ્રમાણ આ બંને વસ્તુ અલગ છે. મૂડીની બદલે નફો ન લેવાય, નફાની બદલે મૂડી ન લેવાય. જો નફાનું પ્રમાણ ન આપ્યું હોય તો 1:1:1, અને મૂડીનું પ્રમાણ ના આપ્યું હોય તો આપણે મૂડી પરથી ગોતી શકીએ છીએ. હવે કમિશન, હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કેટલો નફો મળે, તો આ કમિશનનું સૂત્ર છે બરાબર. કમિશન પછીનો નફો કેટલો હોય, 100 હોય તો કમિશન કેટલું આપવાનું છે, 10. એટલે કમિશન પહેલાંનો નફો કેટલો થાય, 100 + 10 એટલે 110 થાય બરાબર. હવે સૂત્ર શું છે કમિશનનું, તો કે કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના 100 + કમિશનના 100% એટલે ઉપર કેટલા આવશે, 1,65,000 × 10/110 એટલે કુલ કેટલા મળ્યા, 15,000. હવે નફો કેટલો છે, 1,65,000, એમાંથી કમિશન બાદ કરીએ એટલે કેટલા વધશે, 1,50,000. હવે 1,50,000 છે એ આપણે 3 ભાગીદારની વચ્ચે વેચવાના છે. હવે અહીંયા મૂડીનું પ્રમાણ આપેલું છે, નફવાનું નહીં, એટલે નફવાનું પ્રમાણ છે એ આપણે ધારી લેવાનું રહેશે. એટલે નફવાનું પ્રમાણ આપણે કેટલું ધાર્યું, 1:1:1
એટલે 150,000 છેદમાં 3, બરાબર? એટલે કેટલા આવે? 50,000. એટલે ત્રણેય ભાગીદારનો નફો કેટલો થાય? 50,000. પણ આ જે હિતેશભાઈ છે એને આપણે 15,000 કમિશન પણ આપવાનું છે, એટલે 50,000 વત્તા 15,000 એટલે કુલ કેટલા થશે? 65,000, બરાબર છે? આ ખાસ જો આ સમજૂતી આપેલી છે એ એકદમથી મગજમાં ગાંઠ બાંધીને વાંચી લેવાની છે કે નફાનું પ્રમાણ આપેલું નથી, મૂડીનું આપેલું છે. એટલા માટે થઈને આપણે નફાને સરખા પ્રમાણમાં વહેંચ્યો છે, બરાબર?